सहनावत् सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुश्रोत्रमथ बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोद् करणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेदि मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ये आत्मा अपहत पापमा विजरः विमृत्युः विशोकः विजिगत्सः अपिपासः सत्यकामः सत्यसङ्कल्पः सः अन्वेष्टव्यः सः विजिज्ञासितव्यः सः एट्ले ते कयो यः आ सः यः नि साधये जे आत्मा निष्पाप छे जरा मृत्यु वगैरे थी रहित छे ये आत्मानु अन्वेषण करो ये આત્મા જન્મ મૃત્યુ વાળો છે જરા વ્યાધિ વાળો એનું નહીં આત્મા જે સર્વ સંસાર ધર્મથી પર છે અર્થાત જે પારમાર્થિક સત્તા ધરાવે છે એ આત્માનું અન્વેષણ કરવું જોઈએ સહ અન્વેષ્ટવ્ય એ અન્વેષણ કરવા યોગ્ય છે એ જાણવા યોગ્ય છે આત્મવારે દ્રષ્ટવ્ય હે મૈત્રી આત્માનું દર્શન કરવું જોઈએ આત્મા દર્શન યોગ્ય છે કે એનું દર્શન કરવું જોઈએ એટલે દર્શન કરેલું જેવી રીતે આપણે કહેવામાં આવે ને કે ભાઈ આ ફૂલને જોવું જોઈએ તો ફૂલને જોવું જોઈએ સ્વામી જોવા જેવું છે ફૂલને જોવું જોઈએ ગુજરાતમાં કહે તે એક રીતે એને કહેવાય કે આદેશ કરવામાં આવે કે સ્વામીજી આ ખરેખર જોવા જેવું છે એટલે મારી આંખો બીજી કોઈ જગ્યાએ હોય તો ત્યાંથી સંકેલ લઈને આ ફૂલ પર કેન્દ્રિત કરો જેથી મારી આંખો જે પ્રમાણ છે અને ફૂલ જે પ્રમેય છે એનો સંપર્ક થાય પછી તો આ ફૂલનું જ્ઞાન આપોઆપ જન્મે એટલે એમાં કોઈ આદેશને સ્થાન નથી કે ફૂલને કેવી રીતે જોવું વગેરે ફૂલ જોવું જોઈએ સ્વામીજી જો આ વિશેષ છે
આ તો લક્ષ્મીજીનું ફૂલ છે અને આ ચડાવવામાં આવે તો ખૂબ લક્ષ્મીજી પ્રસન્ન થાય. કહ્યું છે બાજો નાનકડું પીળું ફૂલ છે, એટલે ફૂલ જોવા યોગ્ય છે, જોવું જોઈએ. કેમ જોવું જોઈએ? એનું પરિણામ છે. એટલે કહેશે કે ભાઈ જે જ્ઞાન પ્રાપ્ત કરવાથી સર્વલોક પ્રાપ્ત થાય, સર્વકામના પ્રાપ્ત થાય, એટલે જ્યારે જ્યારે આદેશ કરવામાં આવે ત્યારે એની પાછળ કંઈ પ્રયોજન હોય, એમને જોવાનું કહેવાનું આવે નહીં. જો સ્વામી ચંદ્રમા આજે તો જોવા જેવો છે, તે કંઈક એનું વિશેષ ફળ હોય, રોજ ચંદ્રમા હોય છે પણ કંઈક વિશેષ. તો આપણે જ્યારે એમ કહેવામાં આવે કે આજે તો ચંદ્રના દર્શન કરવા જેવા છે, આજે સ્વામીજી મંદિરમાં ભગવાનના દર્શન કરવા જેવા છે, એવું જ્યારે કહેવામાં આવે ત્યારે એની પાછળ કંઈક આપણો લાભ, કંઈક વિશેષ પ્રાપ્તિ હોવી જોઈએ કે આજના જરા વિશેષ દર્શન છે, દ્વારિકાધીશના દર્શન જો ભાઈ. એટલે આવો આદેશ કરવામાં આવે એની પાછળ કંઈક પ્રયોજન હોવું જોઈએ. જેને આદેશ થઈ રહ્યો છે એનામાં કંઈક લાભ થતો હોવો જોઈએ, તો જ એ આદેશ કરવાનો કે શું કરવાનું કહેવાનું તો જ પ્રયોજન છે, બાકી નહીં. એટલે આત્માનું અન્વેષણ થવું જોઈએ, એની વિશેષ જિજ્ઞાસા થવી જોઈએ. એ જ્યારે કહેવામાં આવે ત્યારે એનું પ્રયોજન છે, એમ કરવાથી શું મહાન લાભ થાય છે તો જુઓ. કે સર્વ લોક પ્રાપ્ત થાય, સર્વ કામના પ્રાપ્ત થાય, એ તો ભલન થાય મને શું. ના ના, તે જીવનમાં જે ઈચ્છી રહ્યો છે, આમ જે કહ્યું આપણે કે સર્વ લોકની પ્રાપ્તિ થાય, સર્વ કામની પ્રાપ્તિ થાય, એ દ્વારા ખરેખર તો એ કહેવામાં આવી રહ્યું છે કે જે પ્રત્યેક મનુષ્ય જીવનમાં ઈચ્છી રહ્યો છે, જે તારી મૂળભૂત ઈચ્છા છે, જે બધી ઈચ્છાઓની પાછળની ઈચ્છા છે, એ પૂરી થાય અર્થાત તું ઈચ્છાથી મુક્ત થાય, તારો મોક્ષ થઈ જાય, તને મોક્ષ પ્રાપ્ત થાય. એટલા માટે અન્વેષ્ટવ્ય હે વિજિજ્ઞાસ, બીજી હજાર લાખો વસ્તુઓ છે બધી, એ બધાના અન્વેષણ જેવો કંઈ લાભ નથી, પણ આ જે આત્મા છે, નિષ્પાપ છે, એના અન્વેષણનો આ પ્રકારનો લાભ છે. એટલે અન્વેષણ કરવું જોઈએ. તો કહે છે કે આ નિયમ વિધિ છે એવું કહેવામાં આવ્યું, એટલે કે કઈ રીતે કરવું જોઈએ એનો નિયમ બતાવે છે. એટલે નિયમ પ્રમાણે અન્વેષણ થવું જોઈએ. એટલે અર્થ કહેવામાં આવ્યો ગુરુશાસ્ત્ર કૃતો બોધ અસ્ય અન્વેષણ ઉચ્યતે. આત્માના સંદર્ભમાં અન્વેષણ કોને કહેવાય? અસ્ય આત્મા, આ આત્માનું અન્વેષણ છે, કોને કહેવાય? ગુરુ અને શાસ્ત્ર દ્વારા જે બોધ પ્રાપ્ત કરવો એને અન્વેષણ કહેવાય. એનો અર્થ કે શાસ્ત્રનું ગુરુમુખેથી શ્રવણ કરવું, આને અન્વેષણ. શ્રવણ એટલે વિચાર, વિચાર એટલે તાત્પર્ય નિશ્ચય. ટૂંકમાં શાસ્ત્ર શું કહેવા માંગે છે? તાત્પર્ય નિશ્ચય. જ્યારે કોઈ કશું કહેતું હોય તો આપણે એ નક્કી કરવાની જે અત્યંત જરૂર છે કે કહેવાની પાછળ એનો ઉદ્દેશ શું છે, એનો ઈરાદો શું છે. કદાચ શબ્દો બરાબર ના પણ વપરાયા હોય, અથવા કહેનાર શબ્દો કે વિશેષ રીતે વાપરતો હોય, પણ માત્ર એ શબ્દોનો અર્થ સમજવો એટલું પર્યાપ્ત નથી, પરંતુ એ વાક્યની પાછળ કહેનારનું તાત્પર્ય શું છે, કયા અર્થને ધ્યાનમાં રાખીને આ કહેવામાં આવે છે એ આપણે સમજવું જોઈએ. હવે આપણે જાતે ધારો કે શાસ્ત્રનો અભ્યાસ કરીએ પણ ખરા, તો બહુ તો વ્યાકરણ તર્ક વગેરે જ્ઞાનને કારણે આપણે એનો શબ્દાર્થ પામીએ, વાચ્યાર્થ પામીએ, પણ આ વાક્ય દ્વારા ખરેખર શાસ્ત્રનો ઈરાદો શું છે. એટલે ઘણીવાર આપણે અંદરનો જે સૂક્ષ્મ અર્થ હોય
એ વ્યક્ત કરવા માટે યોગ્ય શબ્દો અથવા શબ્દોનો અમુક રીતે પ્રયોગ આપણે કરીએ જેથી એ વસ્તુ પહોંચે, જો એને સારી બરાબર સમજવામાં આવે તો. અહીં પણ પ્રજાપતિ ઉપદેશ કરશે ત્યારે એક વિશેષ રૂપે ઉપદેશ કરશે, વિશિષ્ટ ભાષામાં ઉપદેશ કરશે. ઇન્દ્ર વિરોચન એ શબ્દનો અર્થ કરશે, પણ માત્ર વાચ્યાર્થ એટલે કે એ શબ્દાર્થ જ કરશે. એની પાછળ જે તાત્પર્ય છે, ટૂંકમાં કયા પ્રયોજનથી કયા ઉદ્દેશ્યથી ગુરુજીએ આ વાક્ય કહ્યું છે એ સમજ્યા નથી, તો એ શ્રવણ ના થયું કહેવાય. એટલે માત્ર સાંભળવું જ નથી, પણ જે આપણને કહેવામાં આવે છે એની પાછળ શું એ તાત્પર્ય સમજીએ, કહેનારનો ઈરાદો સમજીએ, તો જ એ જે કહેવા માંગે છે આપણે એક આપણે સમજ્યા કહેવાય ને. આજકાલ તમે કશું બોલો ને એનો પછી આ લોકો અર્થ કરીને એનું ચારે બાજુ ફેલાવો કરે કે ભાઈ આ મારી આવું હું તો કહેવા માગતો, બીજી તો પેલા કહેવું પડે, હું તો કહેવા માગતો. પણ એટલે માત્ર શબ્દાર્થ પર્યાપ્ત નથી, તાત્પર્ય અગત્યનું છે. એટલે વેદાંત શાસ્ત્ર તાત્પર્યને સૌથી મહત્વ આપે છે કે કયા શબ્દનો શું અર્થ કરવો, એ વ્યાકરણથી નક્કી કરવાનું, તર્કથી નક્કી કરવાનું, વેદાંત કે નહીં એ તાત્પર્યથી નક્કી કરવાનું. જા ભાઈ સૈંધવમ આનયા, તું સૈંધવ લઈ આવ. સૈંધવ કોને કહેવાય? જે સિંધુ પ્રદેશમાં થતું એને સૈંધવ કહેવાય. એટલે સિંધુના ઘોડા બહુ પ્રસિદ્ધ છે, એ તરત પેલો ઘોડો લઈ આવ્યો. પણ આ કહેનાર કોણ છે? બિચારો જમવા બેઠો છે અને કઈક સૈંધવ લઈ આવ, એટલે તો સિંધા લુણ માગી રહ્યો છે. સૈંધવ શું એવો અર્થ પણ થાય? હવે તમે એનો જે તમે એનો અર્થ કરો કે સૈંધવ, ત્યાં તો મને સૈંધવ કયો લે ઘોડો લઈ આવ્યા, એ શું કરવાનો છો? તાત્પર્ય કયા પ્રયોજનને ધ્યાનમાં રાખીને આ શબ્દ કહેવાયો છે એ જ્યારે સમજાય, એટલે કે એનો ઈરાદો સમજાવવો જોઈએ. એટલે જ્યારે આપણે વાણી દ્વારા કોઈની સાથે આપણા વિચારો પહોંચાડવા માગતા હોઈએ ત્યારે પછી વિચાર જે પહોંચાડવા માગે છે એનો ઈરાદો શું છે, એનું તાત્પર્ય શું છે, એ સૌથી મહત્વનું બની જાય. તો શાસ્ત્ર પણ આપણને કહી રહ્યું છે ને, શાસ્ત્ર શ્રુતિ વેદ માતા આ ઉપદેશ દ્વારા આપણને કંઈક અર્થ પહોંચાડી રહી છે. એ અર્થોનો માત્ર શબ્દાર્થ જ કરવો અને સંતોષ માનવ સમજો છું એ તો બરાબર નથી. એ જે વક્તા છે, અહીંયા વક્તા કોણ છે? શાસ્ત્ર વક્તા છે. અને એ વક્તા કેવા છે? આપ્ત છે, અર્થાત એમના વક્તા એના વચનો કેવા છે? પ્રમાણ છે. વચન ક્યારે જ્ઞાન જન્માવે, યથાર્થ જ્ઞાન ક્યારે જન્માવે, એ વચનનું જે તાત્પર્ય છે સમજીએ તો. એ કોણ સમજાવે? એ તો જે તાત્પર્ય જાણતો એ સમજાવી શકે. ઘણીવાર શબ્દોનો માત્ર વાચ્યાર્થ પર્યાપ્ત નથી હોતો, લક્ષ્યાર્થ એનો શું છે એ જાણનારો હોય, શાસ્ત્રનું તાત્પર્ય જાણતા હોય, એ જ આપણે ખરેખર શાસ્ત્રનું તાત્પર્ય એટલે ગુરુની જરૂર છે. કે ગુરુજી આપણને જ્યારે શાસ્ત્રના એ શબ્દો કહે ત્યારે સમજાવે, શું સમજાવે? એ શબ્દોનું તાત્પર્ય સમજાવે. એ દ્વારા શાસ્ત્ર આપણે શું પહોંચાડવા માગે છે એ અગત્યનું છે. એટલે અન્વેષ્ટ એ પ્રકારે અન્વેષણ થવું જોઈએ. શાસ્ત્રના નો ઉપદેશ છે ને એના તાત્પર્યની સમજ પ્રાપ્ત કરવી જોઈએ, અને એ સમજ ત્યારે પ્રાપ્ત થાય જ્યારે એ તાત્પર્યને જાણનાર જાણકાર હોય
એ આપણને તાત્પર્ય સમજાવે. તો એનામાં પણ એવી કંઈક કુશળતા હોવી જોઈએ જે શાસ્ત્રના સૂક્ષ્મ તાત્પર્યને સમજાવવાની કુશળતા પણ જોઈએ, અને જોડે સમજવાની પણ આપણે એ તૈયારી જોઈએ. બંને બંનેમાં અધિકારિત્વ જોઈએ, ગુરુમાં પણ જોઈએ અને શિષ્યમાં પણ જોઈએ. અન્વેષણ અન્નમ શ્રવણ કહેવાય. શ્રવણ કરવું એટલે શાસ્ત્રના તાત્પર્યનો નિશ્ચય કરવો. શાસ્ત્ર શાસ્ત્ર તત્વમાંથી શાસ્ત્ર મહાવાક્યને શાસ્ત્ર કહેવાય. મહાવાક્ય એટલે જીવ અને બ્રહ્મનો ઐક્ય અખંડ અખંડતા છે એનું બોધ કરનાર વાક્યને મહાવાક્ય કહેવાય. તત્વ બ્રહ્મ છે એટલે શું? હું બ્રહ્મ છું. શાસ્ત્ર તું બ્રહ્મ છે એટલે શિષ્ય કે હું બ્રહ્મ છું. એટલે હું એટલે કોણ બ્રહ્મ છે? બ્રહ્મ એટલે શું? હું એટલે શું? અને છું એટલે શું? આ બધાને બરોબર સમજવું પડે. જોકે શાસ્ત્ર પોતે જ એને વિસ્તારી સમજાવે છે કે હું એટલે કોણ, બ્રહ્મ એટલે કોણ, છું એટલે કોણ. માત્ર આટલું વાક્ય કહીને જટકી નથી જતા, અને તો પણ એ બધા વાક્યોની પાછળ શું તાત્પર્ય છે એ સમજવું અત્યંત મહત્વનું છે. માટે જ એટલે નહીં તો આપણે કહે ગુરુઓ પોતાનું સ્થાન જમાવવા માટે આવી જ વાતો કર્યા કરે. ગુરુ વગર જ્ઞાન ના મળે. ગુરુડમ, આ ગુરુની પરંપરાને અક્ષુણ્ણ રાખવા માટે એમનું પેટ એમનું કામ ચાલે બરાબર હંમેશા માટે એને મળો કે છે એવું માનનારા પણ છે. પણ ગુરુનું શું કાર્ય એ સમજીએ ત્યારે ખબર પડે કે શાસ્ત્રના વાક્યોની પાસે જે તાત્પર્ય, એ તાત્પર્યનું ઉદ્ઘાટન કરવું. એટલે વિદ્વાનો આ શબ્દો છે ને એની વ્યાખ્યા કરે ત્યારે વિદવત્તાપૂર્ણ વ્યાખ્યા કરે, વ્યાકરણથી વ્યાખ્યા કરે, તર્કની વ્યાખ્યા કરે, કેટલી લાંબી લાંબી વ્યાખ્યાઓ કરે, બહુ વિદવત્તાપૂર્ણ. ગુરુ વ્યાખ્યા કરે એનું પ્રયોજન શું છે? એ વાક્યનું તાત્પર્ય શું છે એ માટેની વ્યાખ્યા કરે. તો અસ્ય અન્વેષણ ઉચ્યતે. આ શ્રવણ ગુરુમુખેથી શાસ્ત્રનું શ્રવણ કરવું એને અહીં અન્વેષણ કહેવામાં આવ્યું. એ શ્રવણ માત્ર સાંભળવાનું જ નથી, પરંતુ શિષ્યનો પણ એમાં એટલો જ ભાગ છે, એટલો જ ફાળો છે જેટલો ગુરુનો છે. એ શિષ્ય પણ બરાબર ગુરુ સાથે તદાકાર થયો હોય એટલે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શિષ્યને ગુરુજીના વાક્યોમાં વાક્યોના સત્યત્વમાં શ્રદ્ધા હોય કે કહે છે બરાબર છે, ગુરુ બરાબર જ કહે, મારે સમજવાનું છે. ગુરુ કહે છે બરાબર છે એ કરવામાં પછી આપણે જો સમય શક્તિ જાય તો ભાઈ સમજવાની જો શ્રદ્ધાનો અભાવ હોય તો કહે છે શું શું ધ્યાનમાં રહે, ક્યાં ક્યાંને મળે, કહેતા હશે શું કારણ છે, શું પ્રયોજન છે. એટલે એ શાસ્ત્રનું પ્રયોજન ગુરુનું શું પ્રયોજન છે એવું વિચાર કરે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ ઉપદેશ કરે, લોકો કયા ભગવાન આ કૃષ્ણ ભગવાન કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને કહે છે? આમલે અર્જુન યુદ્ધ કરાવવા માગે છે જે એમનું પોતાનું કામ થાય એવી જાતના પ્રયોજન મનમાં રાખીને આવું હિડન એજન્ડા ગૂઢ અભિસંધિ રાખીને આવું બધું કહે છે. એટલે ટૂંકમાં લોકો આવી રીતે પોતાની બુદ્ધિ વાપરે. શ્રોતાઓ પોતાની બુદ્ધિ ભિન્ન ભિન્ન વાપરી શકતા હોય, બીજા શ્રદ્ધા હોય તો બુદ્ધિનો ઉપયોગ થાય કે ગુરુજી શું કહી રહ્યા છે. તો શિષ્યના મનમાં પણ વિચાર તાત્પર્યનો નિશ્ચય કરવા માટે જે અનુકૂળ ચિંતન છે એને વિચાર કહેવામાં આવે. માત્ર કોઈ ચિંતનને વિચાર નહીં, પરંતુ તાત્પર્યનો નિશ્ચય કરવાને માટે જે અનુકૂળ ચિંતન છે એમના વિચાર એટલે અન્વેષ્ટવ્ય. પછી એમાં એક અનુ આવે છે, એષ્ટવ્ય અનુએષ્ટવ્ય. એટલે જ કહ્યું કે અનુ એટલે શિષ્ય સીધે સીધું અન્વેષણ નહીં કરવાનું, આ ગુરુને અનુસરીને અન્વેષણ કરવાનું. એક અનુ આવ્યો પછી આગળ સહ
વિજિજ્ઞાસિતવ્ય અન્વેષણ પણ પર્યાપ્ત નથી, અન્વેષણ વિજિજ્ઞાસામાં પરિણમવું જોઈએ. તો આપણને અન્વેષણ શબ્દ છે અનુ અને ઈશ, ઈશ ધાતુમાંથી છે. ઈશનો અર્થ ખરે ગતિ થાય એટલે જ્ઞાન પણ થાય. અન્વેષણ અનુસરીને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. ગુરુજીના ઉપદેશને અનુસરીને જ્ઞાન થાય એનું નામ છે અન્વેષણ. તો માયા તત્કાર્ય લક્ષિત હૈ, માયા તત્કાર્ય જ્ઞાપિત હૈ. આ માયા એના કાર્યમાંથી આપણને એ મેં કહ્યું એ પ્રમાણે માયા પોતે જ જાણે ઘોષણા ન કરતી હોય કે હું મિથ્યા છું, હું સાચી નથી, મારા અધિષ્ઠાન તરફ જો, મારી તરફ માત્ર ના જોશો. એટલે માયા આપણને જાણે કે એક નિર્દેશ કરે છે. માયા પોતે જ એટલે કેટલી બધી ખરે કે માયા જ કૃપા કરે, એનું નામ છે વિદ્યા માયા. માયા જ્યારે કૃપા કરે ત્યારે કામ થાય, માયા ફસાવનારી હોય તો આવો કંઈ પત્તો ના લાગે, એટલે વિદ્યા માયા. પણ આપણું મન સાત્વિક ત્યારે માયા આપણને મદદ કરનારી નહીં મળે. સીતાજી શું કરે, પેલો જયંત છે ને કાંકડો, એને મુખને ભગવાનના ચરણ તરફ કરી દે, ભગવાન તરફ જો, તો માયા પણ આપણને ભગવાન તરફ લઈ જાય. માયા અને માયાનું કાર્ય એટલે જગત છે. માયા તત્કાર્ય લક્ષિત જ્ઞાપિત. આ માયા અને એના કાર્યથી જેનું જ્ઞાન થાય છે પરમાત્મા કે આ તો મિથ્યા છે, પણ એની સાથે સત્ય હોવું જોઈએ. મિથ્યા તો જ સંભવી શકે જ્યારે સત્ય અધિષ્ઠાન ત્યાં જ હોવું જોઈએ જ્યાં માયા છે. આ રીતે માયા કે ભાઈ મારો બાત કરતો અને અધિષ્ઠાનનું જ્ઞાન પ્રાપ્ત કર, એ રીતે ભલે વેદાંતિન લોકો માયા શબ્દનો પ્રયોગ કરે એટલે લોકો બિચારા બધા બહુ ઉશ્કેર રહી જાય છે. પણ આપણે માયા પણ આપણે મદદ એટલા તો આપણે દેવીની આટલા આરાધના કરીએ ને, તો દેવી એટલે આપણી માતા છે, અંતેથી આપણને ભગવાનને દર્શન કરાવે. દેવી જ ભગવાન છે એટલે એવું કંઈ નથી કે દેવી પણ, કારણ કે છેવટ તો કોઈ દેવી એટલે ખાલી માયાની તો આરાધના, બધા જળને છે, જ્યાં જળ હોય ચેતન તો હોવું જ જોઈએ. દેવી એટલે જ પરમ બ્રહ્મ. પણ જ્યાં કે શક્તિને અને પ્રધાનતા આપીને પરમ બ્રહ્મની આરાધના કરવામાં આવે ને, આપણે દેવીની આરાધના કહીએ, જે ચૈતન્યની પ્રધાનતા દ્વારા આરાધના કરવામાં આપણે શિવ કહીએ, બંને હોય જ. તો અન્વેષણ પછી વિજિજ્ઞાસિતવ્ય. તો હવે આગળ કહે છે 9મા શ્લોકમાં, તતોનુભૂત્યા વિજ્ઞાતુમ એષ્ટવ્યો ધી નિરોધતઃ ધ્યાયન યુક્ત્યા ચ મન્વાનઃ સ્વાત્માનુભવમાપ્નુયાત. તો વિજિજ્ઞાસિતવ્ય એનો એ આપણે અર્થ સમજાવ્યો. તત અનુભૂત્યા વિજ્ઞાતું એષ્ટવ્ય ઇતિ વિજિજ્ઞાસિતવ્ય. જિજ્ઞાસિતવ્ય એટલે જ્ઞાતું એષ્ટવ્ય, વિજ્ઞાતમ એષ્ટવ્ય વિજિજ્ઞાસિતવ્ય. એમાં પણ એ જ આવ્યું તો કે જે વિશેષતયા જાણવા યોગ્ય છે, જેને વિશેષતયા જાણવું જોઈએ, જેનું અન્વેષણ કરવું જોઈએ અને વિશેષ રૂપે જાણવું જોઈએ,
એટલે એને વિશેષ રૂપે કેમ એને ધી નિરોધતઃ આ જાણવાની રીત બતાવે, આત્માને વિશેષ રૂપે જાણવાની રીત બતાવી. ધી નિરોધતઃ, ધી એટલે શું? બુદ્ધિ. બુદ્ધિના નિરોધથી જાણવાનું છે, બુદ્ધિથી જાણવાનું નથી. બુદ્ધિનો નિરોધ થઈ જવો જોઈએ. તો કે બુદ્ધિ હંમેશા વિષયીકરણ કરતી હોય, એટલે આ આત્મા એ કોઈ બુદ્ધિના વિષય તરીકે જાણવાનો નથી, બુદ્ધિના પણ આત્મા રૂપે જાણવાનો છે. એટલે બુદ્ધિ હવે કોઈ એક સ્વતંત્ર વસ્તુ રૂપે ન રહે, બુદ્ધિ પોતે પણ આત્મા સાથે એક બની જાય. એટલે બુદ્ધિનો નિરોધનો અર્થ એવો થયો કે બુદ્ધિનું જે વિશેષ રૂપ છે ને એ ન રહે, બુદ્ધિનો નાશ ના થઈ જાય. બુદ્ધિ પોતે શું છે? ચૈતન્ય જ્યારે આ પ્રકારની વૃત્તિનો આકાર લે ત્યારે આપણે બુદ્ધિ કહીએ. એ વૃત્તિ છે ને એ જ્યાંથી જન્મે ત્યાં વિચારી સમી જાય, એ ચૈતન્યમાં જન્મે ચૈતન્યમાં સમી જાય. બુદ્ધિનું મૂળ સ્વરૂપ તો ચૈતન્ય જ છે. બુદ્ધિનો નિરોધ અર્થાત બુદ્ધિનો જે આકાર છે, વૃત્તિ છે, એનું તથા એટલે યોગ ચિત્તવૃત્તિ નિરોધ. ચિત્તવૃત્તિ નામનો કોઈ નામરૂપ ન રહે, એ ચૈતન્ય જ્યારે નામરૂપ ધારણ કરે ત્યારે આપણે એને વૃત્તિ કહીએ. એ નામરૂપનો નિરોધ એટલે એ નામરૂપ જ્યારે લીન થઈ જાય, નષ્ટ થઈ જાય, ત્યારે ચૈતન્ય તથા તો દ્રષ્ટાનું સ્વરૂપ તો રહે છે. ધી નિરોધ એને નિધિધ્યાસનની વ્યાખ્યા પ્રકારે કરવામાં આવે. નિધિધ્યાસનાત ઇત્યર્થ તથા અનુભૂત્યા વિજ્ઞાતુમ એષ્ટવ્ય. અનુભૂત્યા એવું કહેવામાં આવ્યું, અનુભૂતિ વડે તૃતીયા અભેદે. તો આત્માનો અનુભવ કરવો જોઈએ. આત્મા છે ને અનુભવ વડે જાણવા યોગ્ય છે. અનુભવ શબ્દ વાપરવામાં આવે એટલે ત્યારે સામાન્ય રીતે અનુભવ કરનાર અને અનુભવનો વિષય એ પ્રકારે એક દ્વૈત સામાન્ય રીતે આપણા મનમાં એ દ્વૈતનો ખ્યાલ આવે છે. અનુભવ શબ્દ વેદાંતમાં વાપરે છે. તો આત્માનો અનુભવ એટલે કે તૃતીય અભેદે, એટલે અભેદતયા જાણવો, એનું નામ અનુભવ. અહીંયા આગળ આત્માનો અનુભવ એટલે શું? અભેદતયા જાણવો. તો ધી નિરોધ એટલે પરોક્ષ ત્યાં જાણવા. આ ધી એટલે તો પરોક્ષ વસ્તુને જણાવે, પણ જ્યારે એ પ્રકારે બુદ્ધિ નામનું કોઈ માધ્યમ ન રહે ત્યારે સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. એ સાક્ષાત એટલે બુદ્ધિના પણ વ્યવધાન વગર, અપરોક્ષ એટલે પોતાના સ્વરૂપ રીતે જાણવામાં આવે છે એ બ્રહ્મ, એ નામ એ આત્મા. અનુભૂત્યા એટલે કે છે કે ધી નિરોધતઃ ધ્યાયન, એ નિધિધ્યાસનની વ્યાખ્યા કરે. ધી નિરોધતઃ ધ્યાન કરવાનું ખરું, પણ ધી નિરોધતઃ ધ્યાયન. આત્મા છે, આ બુદ્ધિના નિરોધ દ્વારા ધ્યાન કરાવ યોગ્ય છે. એટલે આપણા સ્વામી ભાષામ કહીએ તો ધ મેડિટેશન અપોન મેડિટેટર, આ ધ્યાતાનું ધ્યાન. આમ સામાન્ય રીતે ધ્યાતા ધ્યાન કરે ત્યારે પોતાના સિવાય બીજા કશામાં ધ્યાન કરતો હોય, આ તો ધ્યાતાનું જ ધ્યાન. એ ત્યારે થાય ત્યારે ધ્યાતા પોતે પણ નિવૃત્ત થઈ જાય ને. ધ્યાતા જ્યાંથી ધ્યાતા રહે ત્યાં સુધી તો હંમેશા પોતાના સિવાય બીજા કશાને જાણવા માટે તત્પર છે, પણ ધ્યાતા ધ્યાતા પણ ન રહે. એમ ધી નિરોધ થાય એ ધ્યાતાપણું પણ ના રહે. એને તજસ તેજસી તત્ ત્યજે, તો જેને ત્યાગ કરે છે એનો પણ ત્યાગ કરો. ધી નિરોધ ધ્યાયન આ પ્રકારે નિધિધ્યાસનની વ્યાખ્યા કરવામાં આવે. આપણે સમય નિધિધ્યાસન એટલે સજાતીય વૃત્તિ પ્રવાહ. આપણને શ્રવણ મનન દ્વારા જ્ઞાન થયું કે હું બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મી,
એ જ વૃત્તિને આપણા મનમાં જાળવી રાખવી, એને નિધિધ્યાસન કહેવાય. હું બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ, એ વૃત્તિને પ્રયત્નપૂર્વક મનમાં જાળવી રાખવી. જો પ્રયત્ન ના કરીએ તો હું દેહ છું એ પ્રકારની વૃત્તિ આપોઆપ જ ઉત્પન્ન થાય. ટૂંકમાં દેહની અંદર પેલું દીર્ઘ અનાદિકાળથી તાદાત્મ્યના કારણે એક ટેવ જ છે કે દેહ તો આત્મા રૂપે આત્માનો દાવો કરતો જ હોય. દેહ કે ઉપાધિ આત્માનો દાવો કરતી જ હોય, એટલે એ તો મારા પ્રયત્ન વગર જ ઉપસ્થિત થવાનું છે. એટલે એને કેવી રીતે દૂર કરવું? તો પ્રયત્નપૂર્વક હું બ્રહ્મ છું એ પ્રકારની વૃત્તિ હું ઉપસ્થિત કરો, અને પછી પેલી દેહાંત બુદ્ધિ આવીને એને હટાવવાનો પ્રયત્ન કરે તો વળી પછી એને જાળવી રાખો. એટલે વિજાતીય વૃત્તિ આવે, એ વિજાતીય હટાવીને એ સજાતીય વૃત્તિ જે છે એને જાળવી રાખવી. ક્યાં સુધી? આમ જેમ વૃત્તિને જાળવે ને તેમ તેમ એના મનમાં સંસ્કાર પડે. જે વસ્તુ આપણે વારંવાર કરીએ ને એના ધીમે ધીમે સંસ્કાર પડે અને એક ચીલો પડે. અત્યારે દેહમાં અહમ બુદ્ધિના સંસ્કાર છે, ચીલો છે, એટલે કોઈ પ્રકારનો પ્રયત્ન કર્યા વગર હું દેહ છું એ પ્રકારની વૃત્તિ જન્મી જાય છે. એવી પ્રબળ વૃત્તિને ખરેખર તો દૂર કરવા માટે એટલી જ પ્રબળ હું બ્રહ્મ છું એ પ્રકારની વૃત્તિ જે છે ને એ આપણે એટલી પ્રબળ બનાવવી જોઈએ. એને પણ ચીલા એટલા ઊંડા બનાવવા જોઈએ. તો બ્રહ્માત્મ બુદ્ધિ વડે દ્વારા જે દેહાત બુદ્ધિ છે એ દૂર થઈ જાય. પછી પેલી એવું ચીલો પડી ગયો એની જાતે જ પછી આપણે પ્રયત્નની જરૂર ના રહે. હું બ્રહ્મ છું એમાં કોઈ પ્રયત્નની જરૂર ના રહે. એ બ્રહ્મ છું વૃત્તિને જાળવી એને ધીન નિરોધતા ધ્યાન એવું કહેવામાં આવે. હું બ્રહ્મ છું એની અંદર એ કોઈ બુદ્ધિનું દર્શન નથી, હું પોતે જ બ્રહ્મ છું એ પ્રકારે જાહેર કરે છે. આત્મા પોતે જ જ્યારે હું બ્રહ્મ છું એ પ્રકારે પ્રગટ થાય. જ્યારે આપણો અંતઃકરણ આવ્યું છે એટલે જ્યારે બુદ્ધિનો સાત્વિક બની ગયો હોય અને બુદ્ધિનો આ પ્રકારે એકાગ્ર બની ગયો હોય ત્યારે આત્મા સ્વયં હું બ્રહ્મ છું એ પ્રકારે પોતાની જાતને પ્રગટ કરે. તો બસ એ વસ્તુને જાળવી રાખવી, વળી પાછી દેહાત બુદ્ધિ આવે વળી પાછી એ જ વૃત્તિને જાળવી રાખવી. ધી નિરોધ ધ્યાયન અને નિધિધ્યાસન કહેવામાં આવ્યું. અહમ બ્રહ્માસ્મિ એ પ્રકારની વૃત્તિનો પ્રવાહ જાળવી રાખો. મનવાન સ્વાત્માનુભવ આપનુયાત યુક્ત્યા છે મનવાન. મનન પછી કહે છે, ખરેખર શ્રવણ પછી મનન આવે પછી નિધિધ્યાસન આવે. પછી પાઠની અંદર પહેલાં નિધિધ્યાસન કરું પછી મનન કરું. યુક્ત્યા છે મનવાન મનવાન ધ્યાયંશ પછી સ્વાત્માનુભવ પ્રાપ્નોતિ, એ પ્રકારનો ક્રમ હોવો જોઈએ. મનવાન ધ્યાયંચ સ્વાત્માનુભવ આપનુયાત. સ્વાત્માનો સ્વાત્માનો અનુભવ પ્રાપ્ત કરવો જોઈએ. અનુભવ એટલે આત્મરૂપે જાણવો જોઈએ પોતાને. પહેલાં મનન, પહેલાં શ્રવણ, પછી મનન, પછી નિધિધ્યાસન. તો યુક્ત્યા છે મનવાન. યુક્તિનો ઉપયોગ ક્યાં કરવાની જરૂર છે? જ્યાં આપણા સંશયો દૂર કરવા માટે. એટલે સંશય એટલે એક પ્રકારના અભિપ્રાય આપણે જે છે અત્યારે. અત્યાર સુધી બુદ્ધિએ પોતાની યુક્તિથી જે બધા અભિપ્રાયો બાંધ્યા છે એ અભિપ્રાય પણ ઘણા રૂઢ થઈ ગયા હોય. એટલે શાસ્ત્ર જે કહે છે આપણે સમજીએ છીએ તો ખરા કે હું બ્રહ્મ છું એ તો સમજો શ્રવણથી બસ. પછી પણ વારંવાર મારી બુદ્ધિ કે પણ હું બ્રહ્મ હોઉં તો પછી આ કોણ છે ને, હું અદ્વૈત દ્વૈત કેમ છે? આપણો વ્યવહાર દ્વૈતમાં થતો હોય તો પછી આ એટલે ખરેખર એકે શંકા જન્મી જ ના જોઈએ. મારી દ્રષ્ટિએ મનન નામની વસ્તુની જરૂર હોવી ના જોઈએ. શ્રવણ દરમિયાન થઈ જ ગયું છે ને, એ તો તમને જ્ઞાન જ કેવું, તમે હું બ્રહ્મ છું જ્ઞાન થાય કેવી રીતે? છતાં એ લોકો આ કરે છે, કારણ કે શ્રોતવ્ય મંતવ્ય એટલે કહ્યું એટલે એને ચાલુ જ રાખવું બધી જગ્યાએ. શ્રોતવ્ય
એટલે શું શ્રોતવ્યમ સુધી વાક્ય બે મંતવ્યશ્ચો વત્વે જ્ઞાત્વા સતમ જે શ્રોતવ્ય સુધી વાક્ય બે મંતવ્યશ્ચો વત્વે જ્ઞાત્વા સતતમ ધ્યેય એ તે શું છે દર્શન હેતવ શ્રોતવ્ય શ્રુતિ વાક્ય શ્રુતિ વાક્યથી આત્માનું શ્રવણ કરવું જોઈએ મંતવ્યશ્ચ ઉપત્તિભે એ યુક્તિથી એનું મનન કરવું જોઈએ. એકવાર જાણે હું કહું આ જગત મિથ્યા છે બધું મને જ્ઞાન થયું હું બ્રહ્મ પછી સાંખ્ય એવો સમજે જન્મે કેવી મારી સમજ મારી સમજ નથી આવતો ખરેખર વિપર્ય જન્મે. એટલે કે જગતને સત્યતા આપવાના મારામાં જે સંસ્કાર પડી ગયા છે વારંવાર આવીને મને મને વિચલિત કરે નહીં મને સંશય છે ને જન્મે એ હજી મને તો કોઈ સંશય જન્મ્યો જ નથી. એટલે એ આપણા સ્વામી મેં કદાચ કોઈ કે બરાબર સ્વામી કોઈ પ્રશ્ન જ પૂછ્યો મેં પ્રશ્ન પૂછ્યો નથી લોકોમાં વેદાંતનો કોઈ પ્રશ્ન નથી પૂછ્યો કદાચ બીજું તો એ બહુ પૂછ્યા નથી પણ કદાચ કંઈ પૂછવું પડે તો શેના પ્રશ્નો. એટલે પણ ટૂંકમાં આ મનન નામની વસ્તુ મારા મનમાં હજી સ્પષ્ટ થઈ નથી. આ તો તમને કહું છું બીજા કોઈને કહેવાય શેની એટલે ભાઈ શેના સંશયો એ બધા સંશયો દૂર થાય તો જ ખરેખર તો શ્રવણ થાય ને. ટૂંકમાં આપણને જ્યારે શાસ્ત્ર કહે ત્યારે જોડે પૂર્વ પક્ષને સિદ્ધાંત કહેતા જ હોય છે એટલે ખંડન મનન મંડન થતું જ હોય છે ને. એનું નામ જ તાત્પર્ય નિશ્ચય ને કે શાસ્ત્રોમાં તાત્પર્ય જે નિશ્ચય ત્યારે જ થાય. હવે મને બરોબર નિશ્ચય થયો કે હું બ્રહ્મ છું અદ્વિતીય છું જગત મિથ્યા છે. હવે સાંખ્ય આમ કહેતે શું થઈ ગયું સાંખ્ય કહે એટલે એ કેમ સાચું ના હોય અરે ક્યાંથી સાચું હોય પણ. એટલે આપણે આની સચ્ચાઈ જાણતા હોઈએ અને પછી પેલો કે પેલું સાચું છે એટલે એમાં એમાં કોઈ પ્રકાર એની સત્યતા વિશે આપણા મનમાં કોઈ દડો વિશ્વાસ જન્મે ક્યારે કે આ એ સાચું લાગે છે અને પેલું સાચું લાગે છે એવું તો એને સંશય કહેવાય. ઉપનિષદ કહે છે કે હું બ્રહ્મ છું એ સાચું લાગે છે અને આ કહે છે કે તું જીવ છે એ સાચું લાગે છે આ સાચાનું સાચું લાગે પણ એ તો સંશય જન્મે. સંશય ક્યારે જન્મે બે વસ્તુ રે ટૂંકમાં સંશય જન્મે આ કરે જ્ઞાન ન થયું ત્યાં સુધી જન્મે આ કરે. પણ શ્રવણ દરમિયાન જ્યારે સ્પષ્ટ જ્ઞાન થયું પછી છે ના સંશય પછી તો એક જ ચાલો સંશય છે એટલે મનન તો કહે યુક્તિ આ છે મનવાના યુક્તિપૂર્વક કદાચ કોઈ સંશય જન્મે તો એ પેલી અત્યાર સુધી આપણી બુદ્ધિએ અમુક રીતે યુક્તિથી અમુક પ્રકારની દલીલ કે યુક્તિ વાપરીને બધા નિર્ણયો કર્યા છે એ બુદ્ધિ જ જાત જાતના પ્રશ્નો કરે કે આમ કેમ ને તેમ કેમ ને ફલાણું કેમ તો એ બુદ્ધિના જે બધા એવા સંશયો હોય એને અનુકૂળ ચિંતનની તર્કથી આપણે એને એનું નિવારણ કરવું જોઈએ એ પ્રક્રિયાને મનન કહે છે. એટલે આ પ્રકારે જ્ઞાનમાં ત્રણ અવરોધ કહેવામાં આવ્યા આવરણ સંશય અને વિપર્ય. હવે શ્રોતવ્ય મંતવ્ય બધી જગ્યાએ એ આવતું જ હોય બધી જગ્યાએ શ્રવણ મન નિધિ ધ્યાસન એટલે બધા બધા શ્રોતા મનતા વિજ્ઞાન બધી જગ્યાએ આ પ્રકારે ભાષ્યકાર પણ લખે ને ત્યારે પણ આવું જ લખે શ્રોતા મનતા વિજ્ઞાન એ ટૂંકમાં છંદો પણ કહ્યું ને એ ના શ્રુતમ શ્રુતમ અમતમ મતમ અવિજ્ઞાતમ વિજ્ઞાતમ એથી એ તો એક આ એક બરોબર ચીલો પડી ગયો છે એ બધી જગ્યાએ આપણને દેખાય એટલે આપણે એનું તો કંઈ સંશય ના કરી શકીએ. પછી મારે આગળ સમજવું પડશે ટૂંકમાં કે આ મનન કયા પ્રકારના સંશયોથી જન્મે એકવાર સમજ પડ્યા પછી કયા પ્રકારના સંશયો જન્મે જેને માટે મનની તો નહીં તો જ્ઞાન જ કેવી રીતે થાય. બટ ટૂંકમાં ચાલો સંશય જન્મે તો એના આવી રીતે યોગ્ય તર્કથી એનું નિવારણ કરવું જોઈએ. અને જે વિપરીત બુદ્ધિ છે એ બહુ સ્વાભાવિક છે. વિપરીત બુદ્ધિ એટલે કે અત્યારે જેને આપણે હેબિટ અંગ્રેજીમાં બહુ સરસ હોય હેબિચ્યુઅલ એરર એ આપણે જે વિચાર આવી જાતની એક ટેવ પડી ગયેલી છે દેહમાં અહંભાવ કરવા એક ટેવ પડી ગઈ છે સ્વભાવ થઈ ગયો છે આપણો એમાં પરિવર્તન આણવું સ્વભાવમાં પરિવર્તન આણવું એ જ મોટી સાધના છે ને. પહેલાં સ્વભાવમાં પરિવર્તન આણવું એટલે રાગ દ્વેષ દૂર કરવા એ પહેલું પરિવર્તન
અને પછી આ આવરણ છે, આ બધી વસ્તુ દૂર કરવી, એ ખાસ કરીને દેહાત બુદ્ધિ સ્વભાવ છે, એ જ મૂળ વાસના છે. એટલે વાસના ક્ષય વગેરે કહેવાય, મૂળ વાસના તો આ જ છે કે દેહ હું છું, એ જ મૂળ વાસના. દેહ એટલે કે ઉપાધિ હું છું. એમાંથી જે બધું જન્મ્યું વાસનાની પરંપરા જન્મે પછી, એટલે પાછળ એનો પેલો વાયર છે કે શું છે ખબર નથી પડતી મને. બરોબર, ને પછી દેખાવા ના જોઈએ ને તમને, એટલા માટે છે. બરોબર, આ પાછું દેખાઈ ગયું. તો મૂળ વાસના છે આ દેહાત બુદ્ધિ જ મૂળ વાસના છે. વાસના એટલે જ હેબિટ. મનના જે બધા ચીલા પડી ગયા છે ને એનું નામ જ વાસના. એનો અર્થ એ થયો કે કોઈ પ્રકારના વિચાર કર્યા વગર જ આપોઆપ જ એ પ્રકારનો વિચાર કે આવેગ જન્મે. કોઈ પણ વિચાર કર્યા વગર આવેગ જન્મે, કામ ક્રોધ લોભ ગમે તે વસ્તુ જન્મે, એનો અર્થ એ થયો કે એ માટેના ચીલા તૈયાર થઈ ગયા છે કે મારા વિચારને કે ચિંતનને રાહ જોયા વગર આપોઆપ જ જન્મે. એના વાસના ટૂંકમાં જેમાંથી રાગદ્વેષ જન્મે છે એનું કારણ વાસના. રાગદ્વેષ આવેગો છે, એટલે આવેગ આવેગ જન્મે છે એની પાસે વિચાર નથી આવતો. પૂર્વાપરનો વિચાર ના હોય, કંઈક કહી બેસે, બોલી છે, કંઈક થઈ જાય, આપણે બોલાઈ જાય, થઈ જાય, કહેવાઈ જાય, અને આવે ત્યારે વિચાર ના જાય ને, એટલે આ બોલી તો શું થશે ને શું નહીં એ કંઈક બોલાઈ જ જાય. પછી જે થાય જે થાય તે કરો, જેનું જે થાય તે કરો, એટલે થઈ ગયું થઈ ગયું. ટૂંકમાં એવું થઈ જતું વર્તન આપણાથી. એ જે આપણે કરાવે છે એમના વાસના. તમે કેવું હોય તો કહો કે સંસ્કાર, પણ વાસના એ ચીલાઓ, માત્ર સંસ્કાર નહીં પણ સંસ્કાર વારંવાર પડ્યા કર્યાને કારણે જે પેલા ચીલા જન્મે, જેને કારણે સ્વભાવથી જ મન એ પ્રકારે વિચાર કરે એમના વાસના. વાસણની વ્યાખ્યા પણ આ પ્રકારે, પૂર્વાપરનો વિચાર કર્યા વગર જ જે પ્રકારનું વર્તન થાય એનું કારણ વાસના. જ્યારે આપણે આવેગાત્મક વર્તન કરીએ ત્યારે કોઈ પૂર્વાપરનો વિચાર હોતો નથી, થયા પછી પછી વિચાર કરીએ જુદી વાત, આ તો બોલવું નહોતું જોઈતું, તું બોલાઈ ગયું, આમ થઈ ગયું, તે વખતે નથી આવતો વિચાર, કારણ કે આપણો આવેગ આપણી પાસે કરાવતો હોય છે. તો મૂળ આવેગ છે દેહાદ બુદ્ધિ, એ મૂળ વાસના. પછી દેહને સારું લાગે, મને સારું લાગે, દેહને ખરાબ લાગે, એમ જે રાગદ્વેષ જન્મે પાછા. આ રીતે એ મૂળ વાસનામાંથી અનેક પ્રકારની પછી વાસનાઓ રાગદ્વેષ જન્મે. એ રાગના અનેક પ્રકારો હોય, દ્વેષના બીજા પ્રકારો હોય, એમ કરતાં કરતાં એનો આખો વિસ્તાર થાય. એટલે છેવટે વાસના ક્ષય એટલે દેહાત બુદ્ધિનો ક્ષય છેવટે. જે શું દેહાત બુદ્ધિ શું વસ્તુ છે, જે મને આ જ્ઞાન નિષ્ઠાથી વંચિત રાખનારી છે. દેહાત બુદ્ધિ હોય ત્યારે બ્રહ્માત્મ બુદ્ધિ ના જ હોય. જે બ્રહ્માત્મ બુદ્ધિને ખસેડી નાખનારી છે દેહાત બુદ્ધિ, મને આ જ્ઞાનના લાભથી વંચિત રાખનારી છે, જ્ઞાનના ફળથી વંચિત રાખનારી છે, અને માટે દૂર કરવી જોઈએ. એને જ વાસનાક્ષય કહેવામાં આવ્યો. એટલે વાસનાક્ષય તત્વજ્ઞાન, વાસનાક્ષય મનોનાશ. વાસના છે એ મનને પેલું આવેગાત્મક બનાવી દે ને. વાસના કારણ છે અને આવેગ જન્મે શું છે, કાર્ય છે, નામ મન. મનોનાશ એટલે બધા આવેગોનો નાશ. બે જુદા નથી, એક કારણ છે બીજું કાર્ય છે. એટલે આપણે શું કરીએ, બધી રીતે પ્રયત્ન કરીએ, આપણે સારી વાસનાઓ જન્માવે પ્રયત્ન, એ પેલી વાસનાઓ દૂર થાય. અને આવેગો છે એનો પ્રતિપક્ષ ભાવનાથી આપણે તેને ક્ષીણ કર્યા કરીએ. અને જોડે જોડે તત્વજ્ઞાનના આશરે જ આ બધું થાય. એ તત્વજ્ઞાન વાસનાક્ષય મનોનાશ, એમાં કોઈ છૂટકો નથી. ટૂંકમાં આ તો જ આપણને ખરેખર નિષ્ઠા પ્રાપ્ત થાય, તો જ આ જ્ઞાનનો આપણને લાભ પ્રાપ્ત થાય. એ ન થવાને કારણે બધું જાણીએ જ છીએ આપણે. અહીં બેઠા બધાને બધું બધી માત્રામાં એક અથવા બીજી માત્રામાં જ્ઞાન, પણ છતાંય ઘણીવાર આપણે એને જીવનમાં એનો લાભ નથી મળતો, કારણ કે આ બધા જે અવરોધો છે એટલા માટે. આ પ્રતિબંધ સહિતનું જ્ઞાન છે આપણને. જ્ઞાન બધાને છે જ, પણ પ્રતિબંધકો છે આ બધા. એટલે એ દૂર કરવા એ જ મોટી સાધના છે. એ માટે આપણે સાવધાની જોઈએ
કે કયો પ્રતિબંધક છે જે મને આનાથી વિચલિત કરે છે. એ પ્રતિબંધકને સમજવો અને પછી કેવી રીતે દૂર કરવો એ પણ સમજ જોઈએ. આ પ્રકારે આટલું સમજાવ્યું, સહ અન્વેષ્ટવ્ય સહ વિજિજ્ઞાસિતવ્ય. તો પછી આગળ કહ્યું ઉપનિષદમાં, સહ સર્વાંશ લોકાન આપનોતિ સર્વાંશ કામાન યસ્તમાત્માનમ અનુવિદ્ય વિજાનાતિ ઇતિહ પ્રજાપતિ ઉવાચ. યસ્તમ આત્માનું અનુવિદ્ય વિજાનાતિ, એની જ વસ્તુ કહી પાછી, એ આત્માનું અનુવિદ્ય એટલે અન્વેષણ કરીને વિજાનાતિ, એનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલે કે ટૂંકમાં શ્રવણ મનન નિધિધ્યાસન દ્વારા જે આત્માનું સ્પષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરે છે એને આ જ્ઞાનનો લાભ મળે. શું છે? સ સર્વાંશ લોકાન આપનોતી, એ સર્વ લોકને પ્રાપ્ત કરે છે. સર્વાંશ કામાન અને બધી કામનાઓ, એની બધી કામનાઓ પૂરી થાય છે. લોકની જ કામના હોય છે ને પછી કામનાને લોક જ આમ તો એટલે કહેવામાં આવ્યું બૃહદારણ્યકમાં કે ભાઈ ત્રણ પ્રકારની કામનાઓ થઈ, પુત્રેચ્છા ને વિત્તેચ્છા ને લોકેચ્છા વગેરે વગેરે એષણાઓ થઈ ને બધી. પણ એમાં આ બધી એષણાઓ શેને માટે છે? આ પુત્રેષણા ને વિત્તેષણા છે, પણ લોકેષણા માટે. પુત્ર તો વિત્ત હોય ને તો આપણે યજ્ઞ આગાધ કરીએ તો આપણે સ્વર્ગ લોક પ્રાપ્ત થાય. ત્રણની પણ બે જ છે, પુત્રેષણા ને વિત્તેષણા એ સાધન કક્ષાની છે અને લોકેષણા એ સાધ્યની છે. પણ એ સાધન સાધ્ય માટે એક જ કહેવાય છે વડે, લોકેષણા જ એક જ ઈચ્છા છે. શેની ઈચ્છા છે? લોકેષણા, સ્વર્ગલોકની ઈચ્છા. લોક એટલે સ્વર્ગલોક, બીજું કશું નહીં. બીજા કોઈને પાતાળમાં પિતૃલોકમાં કોઈ જવું એ ના જવાની ત્યાં પહોંચી એ જુદી વાત છે. પણ વધારે સ્વર્ગમાં જવું, જવું તો સ્વર્ગમાં જ જવું હોય. આપણે તો બધે જવું હોય પણ આપણે ક્યાં પહોંચીએ છીએ એ જુદી વાત છે. એટલે એક જ ઈચ્છા છે સ્વર્ગ, અને સ્વર્ગની ઈચ્છા છે ને મળે છે ત્યાં મળતા કામનાઓ માટે, સુખ માટે. સ્વર્ગે શું કામ જવાની જરૂર છે? એ જ માટે. એટલે એ શેની ઈચ્છા છે? સ્વર્ગમાં જે બધા વિષયો છે વિષયોના સુખની ઈચ્છા છે, વિષય સુખની ઈચ્છા છે, એને કામના કહેવાય. સર્વાંશ લોકાન આપનોતી સર્વાંશ કામાન, કામાન એટલે કામના વિષયો, એટલે કે વિષય સુખ. એ બધા જ લોકોને પ્રાપ્ત કરે છે અને બધા જ વિષય સુખને પ્રાપ્ત કરે છે. લોકમાં કોઈને રસ નથી, વિષય સુખમાં જ રસ છે. પણ આ બધા લોકનું સાંભળ્યું છે ને, ભુવ સુવ મહા જન તપ સત્યમ, એ બધું સાંભળ્યું હોય, એના કયા કયા વિષયો છે, શું શું ત્યાં છે, એટલે ઈચ્છા થાય. એટલે કહ્યું ને ગઈકાલે મંડલેશ્વરજી કહે કે ભાઈ આજકાલ કીધું કે એ ઈચ્છા નહીં હોતી. કયો નહીં હોતી? કે શ્રદ્ધા નહીં હોય. આ લોકમાં કોઈ માને છે? કોઈ માનતું નથી. પણ આપના લોકોને ન્યૂઝીલેન્ડની શ્રદ્ધા, એમાં એમાં એ લોકો એમને ઈચ્છે, કોઈ કેનેડા ઈચ્છે, અને ઓસ્ટ્રેલિયા ઈચ્છે, અને પેલું ઈચ્છે, અને ફલાણું ઈચ્છે. અમેરિકા જેમ જેમ ટાઈટ કર્યા, ઇંગ્લેન્ડવાળાએ ટાઈટ કર્યું, અમેરિકા ટાઈટ કર્યું, એટલે આ લોકોનું નસીબ વધશે. એ ટાઈટ કરેલો પછી જર્મની ધીમે ધીમે આવવા માંડે, પછી સ્વિટ્ઝરલેન્ડ આવશે, અને પેલું આવશે, ને પછી પોલેન્ડ હોલેન્ડ બધું આવી જશે. માટે હિન્દુસ્તાન સેવા અને બાકીનું બધું અહીંની કામના તો આપણે જાણીએ છીએ. ત્યાં ગયા પછી ત્યાંની ખબર પડશે, ત્યાં ત્યાં પણ નથી ગયા ત્યાં સુધી બધું ડુંગરા દૂરથી રળિયામાં લાગે, જુદી વાત છે. પણ આ મૂળભૂત મનુષ્યની ઈચ્છા છે. સર્વાંશ લોકાન આપનોતી સર્વાંશ કામાન, ખરેખર તો મનુષ્યને સુખની ઈચ્છા છે. એના એવી એવી માન્યતા છે કે સુખ વિષયોમાં છે, માટે વિષયની ઈચ્છા છે. અને કેવા વિષયની ઈચ્છા છે? આ પૃથ્વીનો વિષય તો કંટાળી જાય, એટલે લોક ટૂંકો, એટલા માટે સ્વર્ગ લોકની ઈચ્છા છે, જે ત્યાંના આપણે દિવ્ય ભોગ પ્રાપ્ત થાય. તે તમ ભુક્ત સ્વર્ગ લોકમ વિશાલમ, એટલે પછી ક્ષીણ પુણ્ય બરોબર છે. ટૂંકમાં સ્વર્ગતિમ પ્રાર્થયંતે, ભગવાન કે બધી સ્વર્ગની ગતિ એની પ્રાર્થના કરે છે. તે તમ ભક્તવા સ્વર્ગલોકમ વિશાલમ, વિશાળ સ્વર્ગલોકમાં પછી શું દિવ્ય દિવ્ય ભોગા, એ સ્વર્ગમાં દિવ્ય ભોગ પ્રાપ્ત કરે. અહીં બેઠા બેઠા બહુ સારું લાગે,
ત્યાં ગયા પછી એનાથી ટેવાઈ જાવ, ભલે ભલી વસ્તુ માણસ ટેવાઈ જાય, બંને રીતે ઉપર ને નીચે બંને રીતે. એટલે આપણે ભાઈ કંઈ ધારો કે 5 કરોડ રૂપિયાના ઘરમાં રહેતા હોઈએ, તો ભાઈ 6 મહિના પછી એ સરખું થઈ જાય. અહીંયા આવીને 6 મહિના રહો ને તો એની રૂમ પણ સરખી જ થઈ જાય છે, એટલે બધું સરખું જ થઈ જાય, મન બધા ટેવાઈ જાય. પછી આ રૂમ આટલી નાની હોય તો આમ ગોઠવ્યા, પછી એને બધું એવું ગોઠવ્યું બધું આમ આપણે સરખું કરીએ, એટલે બધું અનુકૂળ ઊભી કરી દઈએ. પેલી 5 કરોડના મકાનમાં હતી, ફ્લેટમાં, ફ્લેટ મકાન તો છોડો, ફ્લેટ એ 5 ફ્લેટમાં 3 કરોડનું ફર્નિચર હોય પાછું, એવું કરીને બધું હોય, એટલે એમ કહે 2 કરોડ બીજા કહે 10 કરોડ કરી નાખે. એમાં બધું જે બધી વ્યવસ્થા મળી રહેતી તે એક રૂમ આપો ને પછી એને છેવટે એવી સ્થિતિ આવી જાય. તો પછી 6-12 મહિના પછી એ રૂમને પણ એમાં એ જ ગોઠવે, એને એટલી જ સગવડ લાગે જેટલી પહેલાં એમ લાગતી હતી. માણસ બધાથી ટેવાઈ જાય. એટલે અત્યારે આપણા મનમાં એવી જાતની બહુ આમ એવી અભિલાષાઓ હોય ને ઉત્સાહ હોય બધો કે હા હા કેવું છે ને, નથી ગયા ત્યાં સુધી. અમેરિકામાં ગયા ને બધું મળ્યું, ચાલો ને આપણે, હું કે નથી કહેતો કે ગેસ સ્ટેશનમાં જ બધે જતા હોય, ચાલો જાય એટલે મોટે ભાગે તો એવું જ કામ કરતા હોય બિચારા, કંઈ કંઈ ભણા અહીંનું ભણેલું ત્યાં કામ ના લાગે, એટલે પછી જે હોય. પણ ધારો કે ત્યાં મોટા એન્જિનિયર હતા કે મિલિયનેર હતા તો એ શું ટેવાઈ જાઓ. મને ઈર્ષામાંથી મુક્ત તમારું જ નથી, હું મિલિયન રૂપિયાના 2 મિલિયન છે, એટલે પછી એનું એ ચાલે સંસાર. અહીંયા મને 500 મળતો હતો, પહેલાં 700 મળતો હતો, જે ઈર્ષા થતી, હવે મારી પાસે 5 મિલિયન છે, પહેલાં પછી 7 મિલિયન છે, એ જ ઈર્ષા. આ બદલાયની બધું સરખું જ છે ને બધું. વેદાંત તો આ બદલવાની વાત કરે છે, પેલું છોડ મેં આ બદલીશ તો એ જે છે બરોબર જ છે, અને આને બધું કશી વસ્તુ બરોબર નથી. પણ હજી તો આ અત્યારે તો માણસો આ જ વાંચે ને, એમને તો પીને બ્રહ્માનંદ લેશું એ તો વર્ણન એનો કંઈ અર્થ જ નથી, એ તો સમજ જ ના પડે. વિચારો, ઉપનિષદો જાત જાતની ભાષામાં, એટલે સંસારી લોકો બધા સમજી શકે ભાષામાં વર્ણન કરવાનો પ્રયત્ન દરેક જણ પોતાની રીતે કરતો હોય છે. બહુ વિચિત્ર લાગે આપણને ઘણી વાર એવું. પણ એટલે પણ જે માણસો સુખના વિશ્વની કામના કરતા હોય એ લોકોને ખરેખર એને કારણે જે આમ જન્મે ઉત્તેજના જન્મે કે હા તો બરાબર. એટલે એમ કરીને બ્રહ્મજ્ઞાનની જિજ્ઞાસા કેમ જન્માવે, એ અગત્ય ઈચ્છા કેમ જન્માવે, મૂળ તો જ્ઞાનનું મહત્ત્વ જન્માવા માટે આ છે. અત્યારે એને આ જ મહત્ત્વનું છે, એટલે એ કહે છે હું આ બધું મળી જશે, હા તમે આ જ્ઞાન પ્રાપ્ત કર તો હું પ્રાપ્ત કરીશ. એટલે ટૂંકમાં દુનિયા જે ભાષા સમજે ભાષામાં ઘોષણા કરી પ્રજાપતિએ, તો એ આગળ કહે છે હવે એવમ વેત્ય સૌ સર્વાન લોકાન કામાંશ વિંદતે લોકાધિષ્ઠાન રૂપત્વાર સર્વલોકાત્મતા ભવે. યહ એવમ વેત્તિ, જે આ પ્રકારે જાણે છે. તમે આ વસ્તુ ધ્યાનમાં રાખો ને, કહે છે યહ તમ આત્માનમ અનુવિદ્ય વિજાનાતિ, જે આત્માનું અન્વેષણ કરીને આ પ્રકારે વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરે છે તે. એટલે કહ્યું એવમ વેત્તિ, એ કહી દીધું એનો અહીંયા આગળ આ પ્રકાર અર્થ કર્યો. એવમ વેત્તિ એ પ્રકારે, એટલે શું? પૂર્વોક્ત શ્રવણાદિ પુરસ્સરમ, આગળ પણ શ્રવણ મનન નિધિધ્યાસન દ્વારા આ પ્રકારે જે આત્માનું સુનિષ્ઠ જ્ઞાન પ્રાપ્ત, નિષ્ઠા પ્રાપ્ત કરે છે, સ્થિર જ્ઞાન પ્રાપ્ત કરે છે, દૃઢ જ્ઞાન પ્રાપ્ત કરે છે. અસૌ એ સર્વાન લોકાન કામાંશ વિંદતે, એ બધા જ લોક અને બધી જ કામનાઓ પ્રાપ્ત કરે છે. એટલું શું થાય એને, અહીંથી એમ કુદાકૂદ કરે શું કરે બધા લોકો, એટલે પછી જેટ આમાં તો પછી પેલા ઘણા લોકો જેટ સ્વામી, બધા જેટ લોકો એટલે
મહર્ષિ મહેશ યોગી પાસે કેટલા જેટ સ્વામી કહેવા હતા, 72 દેશમાં એમના સેન્ટર હતા, એ મોટાભાઈ જેટમાં જ હોય. એવું કેવા બધા બધા બિલિયનર હોય છે એ લોકોને, પ્રાઇવેટ જેટ બેટ બધું હોય, એટલે એવું આમ લોક આમ ગયો નહીં ગયો ત્યાં ગયો આમ, એમાં એ તો લોકોને પ્રાપ્ત કરવા એટલે શું ગાંડો થઈ ગયા મારે બધું લોક. આજે ઓસ્ટ્રેલિયા કાલે ધારો કે તમારે કરવું હોય, લોકો ફરતા હોય છે બધે, આ વર્ષે બાલી ગયા અને પછી હવાઈ ગયા અને પછી અલાસ્કા ગયા, ભાઈ જાઓ ભાઈ એને મજા કરો, પણ એને ટૂંકમાં આ પ્રકારે બધું પ્રાપ્ત કરવાનું હોય તો ક્યાં ક્યાં જશો તમે? એ રીતે લોક પ્રાપ્ત થાય, પ્રાપ્તિ કઈ રીતની છે બધા? હવે આને જયારે કહેવામાં આવ્યું કે આ જ્ઞાન પ્રાપ્ત કરવાથી બધા લોક પ્રાપ્ત, એટલે એનું બધા લોક મને પ્રાપ્ત થઈ જશે મારી ઈચ્છા પ્રમાણે, પેલો મોહવત બેગડો એટલે મને યાદ એક જ આવે છે, એ માણસ જ્યારે જોયો ત્યારે બધી જગ્યાએ ખાવાની વસ્તુ રાખે, સૂઈ જાય ત્યારે પણ અહીંયા આમ દ્રાક્ષ લટકતી હોય, એટલે ઈચ્છા તો આમ અહીં દ્રાક્ષ લે, અહીં પેલો કંઈ શેરીનો રસ હોય, અહીં પેલું મધ પીતો હોય, એવું જ બધું એને ટૂંકમાં. એટલે કેટલો બધો વિષય ને કેટલો સ્થૂળ માણસ, પણ એને આવો આવો શોખીન હતો, એને ઈચ્છા થાય વસ્તુ હાજર હોવી જોઈએ. એટલે એવું થતું હશે, એટલે આપણને એમ કેવું કંઈક થતું હશે, બધા લોક પ્રાપ્ત કરે, બધા વિષયો પ્રાપ્ત કરે, એટલે એનું એણે કંઈ બહુ વિચાર ના કર્યો કે કેવી રીતે પ્રાપ્ત થાય, એ સમજતો નથી કે બધા વિષયો તો કરીશ તું શું ટૂંકમાં, બધા લોક તું ક્યાં ક્યાં પહોંચીશ, આખી દુનિયામાં તો આખી દુનિયાનો તો માલિક છે, તું પહોંચીશ ક્યાં ક્યાં, તું બહુ વિચાર નહીં. પણ વેદાંત એમ કહે છે કે જ્ઞાન થયા પછી એની આવી કોઈ ઈચ્છા નહીં રહે. ખરેખર તો કહેવાનો ભાવ એ છે કે આ જ્ઞાન થયા પછી બધા લોકની પ્રાપ્તિ અને બધી કામનાની પ્રાપ્તિની ઈચ્છામાંથી જ મુક્ત થઈ જશે. એ પ્રકારે બે રીતે વસ્તુ પ્રાપ્ત થાય, ઈચ્છાની પૂર્તિ થવાથી વસ્તુ પ્રાપ્ત થાય કે ઈચ્છામાંથી મુક્તિ થાવ તો એ જ વસ્તુ પ્રાપ્ત થઈ. છેવટે મનમાં આનંદ બે રીતે આવે, ઈચ્છાની પૂર્તિથી આવે અથવા ઈચ્છામાંથી મુક્તિથી આવે. મુક્તિ ક્યારે મળે? વિવેકથી મળે. કોઈ વિવેક, હું જે ઈચ્છી રહ્યો છું એ વાસ્તવમાં મારામાં જ છે, એ ક્યાંય બીજી પ્રાપ્ત કરવાનું નથી. તો હવે જ્ઞાની પુરુષને એ બધો આનંદ આત્મામાંથી જ મળતો હોવાના કારણે હવે બીજેથી આનંદની કોઈ જરૂરિયાત રહી નથી. ટૂંકમાં બધા લોક અને બધી કામનાની જરૂરિયાતથી મુક્ત થઈ જાય છે. ભલે ઇન્દ્ર કે વિરોચન જે માનતા હોય ખરા, એમને તો લોક નહીં, એને માટે લડતા આખી જિંદગી લડ્યા જ કર્યું છે ને, શેને માટે આ લોક લઈ જાય ને એને બહાર કાઢે, પછી પાછો પાછો આક્રમણ કરે, પાછું કબજે કરે ને, એમાં આખી જિંદગી પસાર થઈ ગઈ એ લોકોની, દેવતાઓની આ અસુરોની. એટલે એ બધા લોકના હંમેશા, એટલે તમે કંઈ પણ પુરાણ વાંચો એટલે એક જ વસ્તુ, તમે દેવી મહાત્મા વાંચો એટલે પેલા બધા મહિષાસુર ને નિસુંબન આ બધા લોકોએ બધા દેવતાને હટાવી માંગ્યા, બધા લોક કબજે કરી લીધા, ઇન્દ્રને એના પત્તે હટાવ્યો, અગ્નિને વરુણ જેટલા દેવતાને બધા હટાવી નાખ્યા અને બધા પદ એને લઈ લીધા અને એનું બધું જે આહુતિ આ બધી પોતે ખાઈ જાય. આવી જાતની કલ્પના કેટલું ખાઈ ચાલ્યા તો, અગ્નિ રૂપે ખાય ને વરુણ રૂપે ખાય ને પેલા રૂપે ખાય ને, એટલે એને કે આ દુનિયાના બધા રત્નો પ્રાપ્ત થઈ ગયા. દરેક પાસે રત્ન હોય, કુબેર પાસે એનું વિમાન હોય અને ચંદ્ર પાસે એનું પેલું છત્ર હોય ને, દરેક આ બધા રત્નોને ઝૂંટવી લીધા. રાવણને શું બધા ગ્રહોને એણે ગોઠવ્યા આપવા, એટલે રાવણે શું કર્યું, એણે ગ્રહોને પોતાને ગોઠવ્યા, બધા અનુકૂળ થઈ જાય એટલા માટે. એ કે પ્રમાણે ગ્રહો કરે, ગ્રહો પ્રમાણે એ ના કરે. આ બધું વર્ણન આવે છે, ક્યાં તો આવું કરો અથવા આની ઈચ્છાથી મુક્ત થાઓ. શ્રોત્રેષ્ઠ ચા કામ હતસ્ય, એટલે તૈતરી ઉપર કહેવામાં આવ્યું કે ભાઈ જેની બધી કામનાઓ, એટલે ટૂંકમાં બે રીતે તમે આ સુખ પ્રાપ્ત કરી શકો. દિવ્ય સુખ પ્રાપ્ત કરવા માટે એ દિવ્ય તમે ઉપાધિ પ્રાપ્ત કરો. એ ચાલો ભાઈ પિતૃલોકની ઉપાધિ પહેલાં તો ભાઈ મનુષ્યનો આનંદ, ભાઈ મનુષ્ય ગંધર્વનો આનંદ, દેવગંધર્વનો આનંદ, પિતૃઓનો આનંદ, આજાણ દેવનો આનંદ વગેરે, આ ઉપાધિ વધવાની વધારે સૂક્ષ્મ સૂક્ષ્મ થતી જાય અને વધારે વધારે શક્તિશાળી થતી જાય, એટલે વિષયો ભોગવવાની તમારી ક્ષમતા વધતી જાય
અને વિષયો ભોગવવામાં જે અવરોધ આવે એ બધા ઘટતા જાય. એક રીતે છે. ઉપનિષદ કે શ્રોત્રિયશ્ચ કામ તસ્ય, આ પહેલાંએ આ ઇન દેવતા બનીને, ગંધર્વ બનીને કે પિતૃ બનીને કે પછી દેવતા બનીને જે પ્રકારનું સુખ પ્રાપ્ત કર્યું એમાં કર્મ કરીને એ વિશેષ ઉપાધિ પ્રાપ્ત કરીને એ વિશેષ વિષયો ભોગવીને સુખ પ્રાપ્ત કરે એ જ અમારા સમય આ વૃક્ષ નીચે બેઠેલો એમ જે જાડે એવું અંદર લખ્યું નથી ભાઈ. એ હું કે શ્રોત્રિયસ દેટ ઓલ્સો સેમ આનંદ એઝ એન્જોયડ બાય ધીસ મેન સિટિંગ અંડર ટ્રી, એ જાણે એમને એવું જ વૃક્ષ નીચે બેઠેલો છે. સુર મંદિર તર મૂળ નિવાસ શૈયા ભૂતલમ અજનમ વાસ સર્વ પરિગ્રહ ભોગ ત્યાગ કશ્ય સુખમ ન કરોતિ વિરાગ. આ વિરાગનો એક સુખ. એક ચિત્ર શ્રોત્રિય છે અકામ તસ્ય અર્જુનસ્ય, જે શ્રોત્રિય છે અર્થાત જે જ્ઞાની છે, અવૃજન જે નિષ્પાપ છે, અકામ જે કામનાઓનું આક્રમણ જેના પર નથી અર્થાત જે કામનાના આક્રમણથી મુક્ત છે, એ જ આનંદ પ્રાપ્ત કરે. જેની બધી કામનાઓ પૂરી થયા છે એ જે આનંદ પ્રાપ્ત કરે છે, એ જ આનંદ આ જે કામનાથી મુક્ત છે એ પ્રાપ્ત કરે છે. તો એ રીતે આનંદ પ્રાપ્ત થાય છે. ટૂંકમાં આ જ્ઞાન પ્રાપ્ત થવાથી જ્ઞાની પુરુષની બધા લોકની બધી કામની ઈચ્છા પૂરી કેવી થાય છે? લોકાધિષ્ઠાન રૂપત્વાત સર્વ લોકાત્મતા ભાવે, એ બધા લોકોને પ્રાપ્ત કેવી રીતે કરે છે? ઇન્દ્ર કે વિરોચનની લોકને પ્રાપ્ત રીતે કે લોક જીતી લેવાય એક પછી એક છે. પણ જેના જ્ઞાન પ્રાપ્ત થયું એ જ્ઞાની પુરુષ બધા લોકને કેમ પ્રાપ્ત કરે? લોકાધિષ્ઠાન રૂપત્વાત એનો પોતાના વિશેનો ખ્યાલ જ બદલાઈ ગયો. કિમ ઇચ્છન કશે કામ આયા, કિમ ઇચ્છન એની કોઈ ઈચ્છા જ ના રહી, ઈચ્છા કરનારો ના રહ્યો, કામનો વિષય જ ના રહ્યો, એ પછી આવશે. પણ હવે એ શું બની ગયો? સર્વાત્મા બની ગયો. તસ્માત તો સર્વ અભાવ હતા, આ જ્ઞાન પ્રાપ્ત કરીને એ સર્વ બની ગયો. લોકાધિષ્ઠાન રૂપત્વાદ, હવે એને પોતાની દ્રષ્ટિ પોતાના વિશે જ બદલાઈ ગઈ એટલે બાકી બધી દ્રષ્ટિ બદલાઈ ગઈ. હવે પોતાના વિશે કઈ દ્રષ્ટિ છે? લોકાધિષ્ઠાન, હું તો અધિષ્ઠાન સ્વરૂપું છું, જેના બાદ લોક અધ્યારોપિત છે, હું તો જગતનો અધિષ્ઠાન છું, અસ્થિ ભારતીય પ્રિય છું. લોક બધા નામરૂપ છે, આ નામરૂપ આત્મા લોક તમારો બધા પર અધ્યારોપિત છે. અને અધિષ્ઠાન અધ્યારોપ ત્યારે જ સંભવે જ્યારે અધિષ્ઠાન હોય. હું અધિષ્ઠાન સ્વરૂપ છું, આ બધા લોક કેવા છે? અધ્યારોપિત છે. જેવી રીતે માટી જે છે આ ઘડા અને શકોરા અને કોળિયા શું છે? અધ્યારોપી છે. માટીને એક સામટા બધાએ પ્રાપ્ત થઈ જાય, કોળિયાને પ્રાપ્ત થઈ જાય, કોળિયાને જ્ઞાન થયું માટી જો તો એને પ્રાપ્ત થઈ જાય. એક આટલી નાની કુલડીને જ્ઞાન થાય કે હું આ રહ્યો તો હું માટી છું, તો માટીને બધા પાત્રોને પ્રાપ્ત કેમ થઈ ગયા? પ્રાપ્ત થયેલા જ છે માટી રૂપે. કોળિયા રૂપે એક જ વસ્તુ પ્રાપ્ત છે, બધી બાકીની વસ્તુ અપ્રાપ્ત છે, માટી રૂપે બધું પ્રાપ્ત છે. તે જ્ઞાની પુરુષને બધા જ લોક પ્રાપ્ત થઈ ગયા. એટલે કે કારણ કે જુએ છે કે હું કોણ છું? હું અધિષ્ઠાન છું, બ્રહ્મ છું, જેના પર આ બધા લોક વગેરે બધો અધ્યારોપ થયેલો છે. યસ્મિન લોકાહ આશ્રિતાહ સર્વે તદુનાત્ય, જેના પર બધા લોક આશ્રિત છે, અધ્યારોપિત છે. લોકાધિષ્ઠાન રૂપત્વાત સર્વ લોકાત્મતા ભવે, એને સર્વ લોકની પ્રાપ્તિ કેમ થાય છે? એ સર્વ લોકમય બની ગયો. સર્વ લોકનો આ સર્વ લોકાત્મતા, બધા લોકોની આત્મતા આત્મા પણ અર્થાત બધા લોકોનો આત્મા બની ગયો. આ બધા લોકનો આત્મા કોણ છે? અસ્થિ ભાતે પ્રિય. એ સ્વર્ગ હોય પણ સ્વર્ગ છે, ભાસે છે, પ્રિય છે. બ્રહ્મલોક છે, ભાસે છે, પ્રિય છે. બધી વસ્તુ પાતાળ પણ છે, ભાસે છે, પ્રિય છે. અસ્થિ ભાતી બધાનું અધિષ્ઠાન છે, એ હું છું ત્યારે બધી વસ્તુ તો મારા અધ્યારૂપે છે, નિત્ય પ્રાપ્ત છે. પછી પ્રાપ્ત કરવાની નથી, નિત્ય પ્રાપ્ત જ છે. સર્વલોકાત એ પ્રકારે એ સર્વલોકને પ્રાપ્ત કરે છે. સર્વાત્મા બનવાને કારણે શંકરાચાર્ય મારે સમજાવ્યું ત્યાં
પણ સરસ અહીંયા સમજાવે છે. બધા ભાષ્યકારો બધાએ કરતા આજે અહીંયા જે સમજ છે ને બહુ ઉત્તમ છે. સર લોકાધિષ્ઠાન રૂપત્વાર એ મહારાજની એવી દ્રષ્ટિ એમને આ બધામાં રસ ના હોય. એમને રસ જ્યાં હોય એ ત્યાં એ મંડી પડે બરાબર. આ બધું બરાબર છે, સામાન્ય વસ્તુની ગૌણ વસ્તુ હોય છે. પણ આ લોકો તો એક એક વસ્તુ સમજાવવાનો એમનો એક એનો એમનો પ્રોજેક્ટ કહો, એમનો ઈરાદો કહો, કે એમનું પ્રયોજન કહો, એજન્ડા. એટલે સર્વલોકાત્મતા ભવે, આમ સર્વ લોકોનો આત્મા બનવા દ્વારા એ બધા લોકોને પ્રાપ્ત કરે છે. એમાં પ્રાપ્તિ રહી જ નથી, જ્ઞાનથી જ. જેમ દસમા છોકરાને દસમાના જ્ઞાનથી દસમો પ્રાપ્ત થયો, તે રીતે હું બ્રહ્મ છું, જગતનું અધિષ્ઠાન છું, એ જ્ઞાન માત્રથી જ સમગ્ર જગત પ્રાપ્ત થયું. સોપત્યકમ લોક પ્રાપ્તિ પદાર્થમાં, એટલે લોક પ્રાપ્તિ કેમ થાય એ યુક્તિપૂર્વક સમજાવ્યું. ઉપપત્તિ એટલે શું, કારણ આપીને સમજાવ્યું. કારણ કઈ વિભક્તિમાં હોય, હેતુ કઈ વિભક્તિમાં હોય, કઈ વિભક્તિમાં હોય, પંચમીમાં હોય. આમાં છે પંચમી, આ વાક્યમાં પંચમી વિભક્તિ છે. રૂપત્વ એક જ રૂપત્વ છે, આખો શબ્દ કયો છે, લોકાધિષ્ઠાન રૂપત્વ પંચમી. હેતુ આપ્યો, ઉપપત્તિ કોને કહેવાય, જ્યાં હેતુ આપે ને પછી સાધ્ય આપે. એ સર્વલોકના અધિષ્ઠાન રૂપ હોવાને કારણે સર્વલોકાત્મતા ભવે, અજ્ઞાની પુરુષ સર્વલોકનો આત્મા બની જાય અને એ રીતે સર્વલોકને પ્રાપ્ત કરે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાલરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.